નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારીના વિજલપોરના મંગોડી વિસ્તારમાં આવેલા સિટી ગાર્ડન સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. વિજલપોરના જે સિટી ગાર્ડન વિસ્તાર છે તે વિસ્તારમાં છેલ્લા બે દિવસ પહેલા પાણીનો પંપ ખરાબ થવાના કારણે પાણી ન મળતું હતું. પાલિકા દ્વારા આ અંગે પાલિકાને જાણ કરતા પાલિકાના કર્મચારીઓ દ્વારા પંપનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું અને પંપને ફરી ચાલુ કરવામાં આવ્યો, પરંતુ પંપ ચાલુ થાય ત્યાર બાદ વાલ બગડી જવા પામ્યો છે. એટલે કે વિજલપુરનો જે વિસ્તાર છે, સિટી ગાર્ડન વિસ્તારને આજુબાજુનો જે વિસ્તાર છે, ત્યાં પંપ વાલ બગડી જવાના કારણે પાણી પાછું મળવાનું બંધ થઈ ગયું, જેને કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પાણી ન મળતા હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. પંપ માટે પણ પંપ બગડ્યો છે તો પંપનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ખોદકામ કર્યા બાદ તમામ લોકો જે પાલિકાના કર્મચારીઓ તો ખોદકામ કરીને જતા રહ્યા છે, પરંતુ કોઈ પણ રિપેરિંગ કામ હાથ નથી ધર્યું અને જેના પાપે સિટી ગાર્ડનના લોકો તરસે મરવાનો વારો આવ્યો છે. કારણ કે તેમને પાણી નથી મળતું. છેલ્લા બે દિવસ પહેલાં મોટર બગડી હતી અને ત્યારબાદ હવે ફરી પંપ બગડ્યો છે. આજે બીજો દિવસ પંપ બગડી નથી, એટલે ચોથો દિવસ થયો છે અને ચાર દિવસથી સિટી ગાર્ડન વિસ્તારમાં લોકોને પાણી નથી મળ્યું અને પાણીના કારણે તેઓ પાણી માટે વલખા મારવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને તેમને કોઈ ફાયરની ટીમ દ્વારા પણ ત્યાં મોકલવામાં નથી આવી કે એ લોકોને કોઈ વ્યવસ્થા કરી આપવામાં નથી આવી હંગામી, જેથી કરીને તે લોકોનો જીવન નિર્વાહ થઈ શકે તે માટે તેઓમાં રોષ વ્યાપ્યો છે. આ વિસ્તારમાં તેઓનું પણ એક બીજી પણ ફરિયાદ છે કે વરસાદી પાણી ભરાય છે ત્યારે કોઈ જોવા પણ નથી આવતું. એટલે કે નગરપાલિકા દ્વારા જ્યારે પાણી ભરાય છે, વરસાદી પાણીનો ભરાવો થાય છે, તો ત્યારે જાણ કરવામાં આવે તો જોવા માત્ર આવે છે, પરંતુ કોઈ નિરાકરણ નથી લેવામાં આવતું. અને તેમજ સાથે જે ઓરમાયું વર્તન એ લોકો સાથે કરવામાં આવતું હોય, જાણે પાલિકાનો વિસ્તાર ન હોય તેવું વર્તન તે લોકો સાથે કરવામાં આવતું હોય તેવો આક્ષેપ પણ સ્થાનિકો લગાવી રહ્યા છે. અને સાથે સાથે જે ત્યાં સફાઈ કામદારો નથી જતા અને જે કોઈ પણ સમસ્યા હોય તો તેઓ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવતું. એટલે તેઓને વારંવાર રજૂઆત કરતાં પણ હવે તો કંટાળી ગયા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને તેઓ દ્વારા આ લોકોને જે નગરપાલિકા તંત્ર છે તે લોકોના બહેરા કાને અવાજ પહોંચે તે માટે તેઓ બહુ છાર લગાવી રહ્યા છે, પરંતુ પાલિકાનું તંત્ર ત્યાં જવા માટે રાજી ન હોય તેવું લાગી રહ્યું છે. અને સિટી ગાર્ડન વિસ્તારના લોકો છેલ્લા ચાર દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે, તો વહેલામાં વહેલા તકે પાણી મળે તેવી તેઓની માંગ ઉઠવા પામી છે. ત્યારે આ અંગે ત્યાંના સ્થાનિક કિશોરભાઈ નાયક સિટી ગાર્ડનના રહેવાસી છે, તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ. મારું નામ કિશોરભાઈ નાયક, હું સિટી ગાર્ડનમાં સુરતાલ નંબરમાં રહેવાસી છું, બરાબર. હવે અમારી સિટી ગાર્ડનમાં એ સમસ્યા છે કે કાલનું પાણી નથી આવતું, બે દિવસ મોટર બગડી ગઈ ત્યારે બી આવીને એ લોકો બે દિવસ લગાવે એક દિવસનું કામમાં, અને અત્યારે બી વાલ બગડી ગયો પાછો આજે, તો આજે સવારનું પાણી નથી આવતું કોઈને. ફરિયાદ આવે તો બી આ લોકો સાંભળતા નથી, મ્યુનિસિપાલિટી કોઈ આવતો નથી કામ કરવા. એનું કારણ શું? વરસાદનું પાણી પણ નીકળ પ્રોબ્લેમ બધા ઘણા જોઈ ગયા, પણ પાછા એને કોઈ એક્શન લેતા નથી. સફાઈ કામદારનું તો હવે એને આપણે હાવકાજ ગણતા છે વિજલપુરને, એટલે સફાઈ કામદાર આજે બીજા કામદારો કોઈ દેખાતા જ નથી કોર્પોરેશનના માણસો. બીજું તો શું કહેવાનું આપણે, ઘડી ઘડી ફરિયાદ કરવાનું અમને બી સારું નથી લાગતું, પણ પાણીની સમસ્યા છે, કોઈ આવવું જોઈએ ને. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. નવસારી વિજલપુર નગરપાલિકા જ્યારે અસ્તિત્વમાં આવી, પહેલાં નવસારી નગરપાલિકા અલગ હતી અને વિજલપુર નગરપાલિકા અલગ હતી, પરંતુ હવે બંને એકબીજામાં સમાઈ ગઈ છે. એટલે કે નવસારી નગરપાલિકામાં વિજલપુર નગરપાલિકામાં સમાવેશ થઈ અને નવસારી વિજલપુર નગરપાલિકા બની છે. પરંતુ જ્યારથી નવસારી વિજલપુર નગરપાલિકા બની છે ત્યારબાદ વિજલપુરના વિસ્તારોમાં કામો થતા નથી. વિજલપુર વિસ્તારમાં જે કામો કરવાના હોય, કોઈ પણ સ્થાનિક કોઈ પણ કામ માટે જાય છે તો તે કામ થતા નથી અને તેના કારણે વિજલપુરના વિસ્તારના લોકોને
નવસારીમાં વિજલપુર નગરપાલિકા જે સમાવી તે જે સરકારે જે નિર્ણય લીધો છે તેની સામે પણ હવે રોષ વ્યાપ્યો છે, કારણ કે પહેલાં વિજલપુર નગરપાલિકા અલગ હતી અને ત્યારે વિજલપુરના કોઈપણ સ્થાનિક કોઈપણ અરજી લઈને જતા હતો તો તેને સાંભળવામાં આવતી હતી અને તેનું નિરાકરણ પણ કરવામાં આવતું હતું, પરંતુ હવે નવસારી વિજલપુર નગરપાલિકા બન્યા બાદ નવસારીના શાસકો વિજલપુર સાથે ઓરમાયું વર્તન કરતા હોય તેવું લોકોને હવે લાગી રહ્યું છે અને તેના કારણે લોકોમાં ધીમે ધીમે હવે રોષ વ્યાપી રહ્યો છે. તો આ રોષને દામવા માટે નવસારી વિજલપુર નગરપાલિકાના શાસકો શું પગલાં લે છે અને આ લોકોના જે માંગ છે, જે પરિસ્થિતિ જે ગંભીર થઈ રહી છે, લોકોને પાણીની સમસ્યા, કચરાની સમસ્યા, વરસાદી પાણીના ભરાવાની સમસ્યાઓમાંથી કેવી રીતે નવસારી વિજલપુર નગરપાલિકાના શાસકો બહાર લાવે તે તરફ લોકોની મીટ મંડાની છે. ત્યારે આ જ પ્રકારના અનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ.